ओम श्री कृष्ण परमात्मने नमः। श्रीमद् भागवत कथा दृष्टांत अने रहस्य महामंत्र छे। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेव। आ महामंत्र छे। आ मंत्रनो जप अर्थना अनुसंधान साथे करवो जोईए। कृष्ण एटले सर्वनु आकर्षण करनारा, मारा मननु आपना तरफ आकर्षण करो। कृष्णनो अर्थ एवो छे के सर्वनु आकर्षण करो छो तो मारा मननु पण आपना तरफ आकर्षण करो। गोविंद એટલે ઇન્દ્રિયોનું રક્ષણ કરનાર ભગવાન, મારી ઇન્દ્રિયોને તમારામાં લીન રાખો। હરે એટલે દુઃખોનું હરણ કરનારા, મારા દુઃખોનું હરણ કરો। જેનું મન ભગવાનમાં લીન થાય છે તેના દુઃખોનું હરણ થાય છે। મુરારે મૂર રાક્ષસને મારવાવાળા, મારા મનમાં ભરાયેલા કામ ક્રોધાદિ રાક્ષસોને મારો। ભગવાન, આપે તો મૂર રાક્ષસને માર્યો છે, તો હવે મારા મનમાં જે કામ અને ક્રોધ જેવા રાક્ષસો છે એને મારવાનું શરૂ કરો। હે નાથ, અર્થ એટલો તમે નાથ અને હું સેવક। નારાયણ, હું નર અને તમે નારાયણ છો। વાસુદેવ, અસ એટલે પ્રાણ, મારા પ્રાણનું રક્ષણ કરો। મારું મન તમારા ચરણમાં હું અર્પણ કરું છું। શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ। એનો અર્થ એવો કે હે કૃષ્ણ, તમે સૌનું આકર્ષણ કરો છો તો મારા મનનું આકર્ષણ કરો। કેટલાયની ઇન્દ્રિયોનું રક્ષણ કરનારા તમે છો તો મારી ઇન્દ્રિયોને તમારામાં લીન કરો। તમે તો દુઃખોનું હરણ કરનારા છો, મારા દુઃખોનું પણ હરણ કરો। તમે મૂર રાક્ષસને મારવાવાળા છો તો મારા મનમાં કામ ક્રોધ જેવા રાક્ષસો છે એને પણ મારો। તમે નાથ છો ને હું સેવક છું, તમે નર છો ને હું નારાયણ છું, એટલે પ્રાણ, મારા પ્રાણનું રક્ષણ કરો। મારું મન તમારા ચરણમાં અર્પણ કરું છું। પ્રાચીન બરી રાજાને ત્યાં પ્રચેતા નામના 10 પુત્ર થયા। તેને ત્યાં દક્ષ નામનો પુત્ર થયો। દક્ષ પ્રજાપતિ હંસ ગુહ્ય સ્તોત્રથી આદિનારાયણ ભગવાનની આરાધના કરે છે। દક્ષને ત્યાં હયર્ષ્વ નામના 10,000 પુત્રો થયા। તેઓને દક્ષે પ્રજા ઉત્પન્ન કરવા આજ્ઞા કરી, પરંતુ નારાયણ સરોવરના જળનો સ્પર્શ થતાં તેઓને પરમહંસનો ધર્મ આચરવાની બુદ્ધિ થઈ। ત્યાં તેઓને નારદજી મળ્યા। દક્ષના આ 10,000 પુત્રોને નારદજીએ કુટ પ્રશ્નો કર્યા, તેના જવાબો આ પુત્રોએ વિચાર્યા। થોડા પ્રશ્ન અને તેના ઉત્તરનો ઝાંખી કરીએ। પહેલો પ્રશ્ન, જ્યાં એક જ પુરુષ છે તે દેશ કયો? જવાબ, ઈશ્વર રૂપ પુરુષ આ દેહમાં શરીર રૂપ દેશમાં રહેલો છે। બીજો પ્રશ્ન, જેમાં જવાય પરંતુ નીકળાય નહીં તેવી ગુફા કઈ? જવાબ, પ્રભુના ચરણ યદ ગત્વા ન નિવર્તન્તે, એટલે કે ત્યાંથી પાછા ફરી શકાતું નથી। ત્રીજો પ્રશ્ન, બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં વહેનારી નદીઓ કઈ? સંસાર જ નદી છે। સંસાર રૂપી નદી પ્રવૃત્તિ વિષયો તરફ ઘસડી જાય છે અને નિવૃત્તિ પ્રભુ તરફ પણ લઈ જાય છે। ચોથો પ્રશ્ન, માથે ચક્ર ફરે છે તે શું છે? જવાબ, કાળ ચક્ર દરેક જીવને માથે ફરતું રહે છે। નારદજીના કુટ પ્રશ્નો ઉપર વિચાર કરી તે 10,000 પુત્રો મોક્ષા માર્ગે પ્રવૃત્ત થયા। સર્વને નારદજીએ સંન્યાસ લેવડાવ્યો। પોતાના પુત્રો પ્રવૃત્તિ માર્ગથી ભ્રષ્ટ થયા એટલે દક્ષે
બીજા 10,000 પુત્રો ઉત્પન્ન કર્યા. તેઓ પણ નારદજીના ઉપદેશથી નિવૃત્તિ પરાયણ થયા. તેથી ગુસ્સે થઈ દક્ષ પ્રજાપતિએ ક્રોધમાં નારદજીને શાપ આપ્યો, તમે એક ઠેકાણે કદી રહી શકશો નહીં, અનેક ઠેકાણે તમારે ભટકતા રહેવું પડશે. નારદજીએ શાપ માથે ચડાવ્યો. નારદજી કહે છે, હું તને શાપને બદલે વરદાન આપું છું. હવે તારે ઘરે કન્યાઓ પુષ્કળ થશે, એટલે સંન્યાસનો પ્રશ્ન જ રહેશે નહીં. નારદજીએ દક્ષને આશીર્વાદ આપ્યા, શાપનો બદલો આશીર્વાદથી આપે તેને સંત કહેવાય. સહનશીલતા રાખવી એ સાધુતા છે અને સહન કરવું એ સંતનો ધર્મ છે. હરિ ઓમ.